नमस्ते मित्रों, आई एम हरेश पटेल फ्रॉम विजयनगर हाई स्कूल नारायणपुरा। वी कंप्लीटेड यूनिट 3 लास्ट टाइम। टुडे यू आर गोइंग टू बी टॉट यूनिट नंबर 4, कॉल ऑफ द हिल्स, टेकरियोनो 7। पाठ शुरू करता पहला प्री टास्क जोई लीए। तो प्री टास्क एनी अंदर आपने जॉन कीट्स के जो अंग्रेजी साहित्य ने एक महान कवि था, तेमने एक डव विषय काव्य लखेलू है। ये काव्य वाँची नीचे तमारे जो थोड़ा वाक्य आपेला है एने ट्रू फॉल्स करवाना है। तो रिसाइड द पोएम एंड ट्राई टू अंडरस्टेन्ड इट। तो काव्य वाँची तमे ने समझी नीचे जे वाक्य आपेला है एने ट्रू के फॉल्स तमे करी शको। जो बीनी अंदर कम्प्लीट द डायलॉग बिट्वीन द पेरोट इन द केज एंड पेरोट इन द ट्री। तो अँ बे पेरोट, एक पांजरा में रहे पोपट है, पेरोट इन द केज एंड पेरोट इन द ट्री, एट वृक्ष में जो पोपट है बने वच्चे डायलॉग है ये पूरा करवा है। वर्क इन पेर, ये पेर में काम करवा है। अँ अपने थोड़ा वाक्य आपेला है, जे खाली जगह है ते तमे वाक्य मूकी अने डायलॉग पूरो करी शको। जो तमे ए प्री टास्क करी शको। जो हवे आपणे आवीशुं रीड तरफ, पाठनुं वाचन अने तेनी समजूती। तो रीड। हे अबू मिया, लुकिंग सेड, वाय आर यू सीटिंग अलोन टूडे? हे अबू मिया लुकिंग सेड, तमे उदास शा माटे देखाओ छो? सेड एटले उदास, लुक एटले देखाओ, लुकिंग सेड તમે ઉદાસ શા માટે દેખાવો છો? વાય આર યુ સિટિંગ અલોન ટુડે, તમે આજે એકલા કેમ બેઠેલા છો? અલોન એટલે એકલા। વાય આર યુ સિટિંગ અલોન ટુડે, તમે આજે એકલા કેમ બેઠેલા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? કલુઆ ઇઝ ધ નેમ ઓફ ધ ગોટ ઓફ અબુમિયા, અબુમિયાની બકરીનું નામ છે કલુઆ। કે વેર ઇઝ યોર ડાર્લિંગ, ડાર્લિંગ એટલે વાલી, પ્રિય, તમારી જે પ્રિય વાલી જે બકરી છે કલુઆ એ ક્યાં છે? તમે આજે એકલા કેમ બેઠેલા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? ગોવિંદા વોઝ વરિડ, ગોવિંદ એમનો પડોશી હતો, એ થોડોક ચિંતિત દેખાતો હતો। વરિડ એટલે ચિંતિત। ગોવિંદા વોઝ વરિડ। પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર, કદાચ મેં તેને ગુમાવી દીધી છે। પરહેપ્સ એટલે કદાચ, પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર, આઈ હેવ સીન હર ફૂટ પ્રિન્ટ ગોઈંગ અપ ટુ ધ હિલ, ફૂટ પ્રિન્ટ એટલે પગના નિશાન, આઈ હેવ સીન, શુંનું ભૂતકૃદન છે સીન, આઈ હેવ સીન હર ફૂટ પ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ, મેં ટેકરી તરફ જતા તેના પગના નિશાન જોયા છે। દેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર, જે પેલો શૈતાન છે એણે તેને મારી નાખી હોવી જોઈએ। મસ્ટ હેવ કિલ્ડ હર એટલે જે પેલો શૈતાન છે તેણે તેને મારી નાખી હોવી જ જોઈએ। એટલે અબુ મિયા કહે છે કે મેં મારી બકરીને ગુમાવી દીધી છે। પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ, તે રડતા હતા, આંખમાં આંસુ હતા, ટીયર્સ એટલે આંસુ, પુઅર એટલે બિચારો, અહીંયા પુઅર એટલે ગરીબ નહીં પણ બિચારો। પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ, અબુ ખાનની આંખમાં આંસુ હતા। હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસએપિયર્ડ ઇન ધ નાઇટ। અન્ડરસ્ટેન્ડ સમજવું, હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, તે સમજી શક્યા નહીં, વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ, બ્રેકનું ભૂતકાળ છે બ્રોક, અને સ્ટ્રિંગ એટલે દોરી, રસી, વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસએપિયર્ડ ઇન ધ નાઇટ। કલુઆ તેની જે દોરી બાંધેલી હતી એ તોડીને રાત્રે કેમ અદૃશ્ય થઈ ગઈ, ડિસએપિયર એટલે અદૃશ્ય જેવું, એ અબુ ખાન સમજી શક્યા નહીં। હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેઇન્સ, યુઝ ટુ એ ભૂતકાળમાં કોઈ ક્રિયા કરતા એના માટે વપરાય છે, નાથી ટેવાયેલા હોવ। હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ, તો અબુ ખાન તેને હંમેશને માટે એકદમ લીલુંછમ ઘાસ આપતા હતા, એન્ડ ટેસ્ટી ગ્રેઇન મજેદાર અનાજ પણ એને ખવડાવતા હતા, ગ્રેઇન્સ એટલે અનાજ। બટ ઇવન દેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ, તો કલુઆ વોઝ ધ ઓનલી ફેમિલી મેમ્બર્સ ઓફ અબુ ખાન, તેના ઘરનું એકમાત્ર સભ્ય હતું, ફેમિલી મેમ્બર એટલે કુટુંબનું સભ્ય, હેડ લેફ્ટ હિઝ હાઉસ, લીવનું ભૂતકૃદન છે લેફ્ટ, હેડ લેફ્ટ હિઝ હાઉસ, તો પણ તે ઘેરથી જતી રહી હતી, સો હી વોઝ વરિડ। બટ ઇવન દેન, ત્યાર પછી તો પણ, બટ ઇવન દેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ હેડ લેફ્ટ હિઝ હાઉસ, આફ્ટર સમ ડેઝ
अबू मियाँ बॉट अनदर गोट. थोड़ाक दिवसों पशी, आफ्टर सम डेज, थोड़ाक दिवसों पशी अबू मियाँ बॉट अनदर गोट. बायनो भूतकाळ छे बॉट. अबू मियाँ एक नवी बकरी खरीदी लावे. गोट एटले बकरी. दीस न्यू वन वॉज प्रेटी. जे नवी लाव्या हता बकरी एकदम सुंदर हती. प्रेटी एटले सुंदर, ब्यूटिफुल. दीस न्यू वन वॉज प्रेटी, व्हाइट एज स्नो. बर्फ जेवी सफेद देखाती थी. व्हाइट एज स्नो. हेड टू लिटल हॉर्न्स. सरस मजाना नाना बे सींगड़ा हता. हॉर्न्स एटले सींगड़ा. एने पेर ऑफ लवली ब्राइट रेड आइस. अने सरस मजानी चढ़कती लाल बे आँखों हती. लवली एटले सुंदर. एने पेर ऑफ लवली ब्राइट रेड आइस. आई विल कॉल यू चांदनी. हूँ तने चांदनी तरीके संबोधन करीश. आई विल कॉल यू चांदनी. केरशिंग हर सॉफ्ट फर ही सेट. केरशिंग एटले पंपाड़वू, वहाल करवू. केरशिंग हर सॉफ्ट फर એટલે જે એકદમ રૂંવાટી હતી, સરસ મજાની સોફ્ટ એટલે એકદમ નરમ પોચી જે રૂંવાટી હતી, તેને હાથ ફેરવતા પંપાડતા તેને કહ્યું કે હું તને ચાંદની તરીકે સંબોધન કરીશ. તો ચાંદની એ તેમની બીજી બકરીનું નામ હતું. વન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદ અપિયર્ડ. એક સવારે, એક સુંદર સવારે, ફાઇન એટલે સુંદર. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદ અપિયર્ડ. ગોવિંદા તેમના ઘેર આવ્યો, એમની સમક્ષ હાજર થયો. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદ અપિયર. તો ગોવિંદા વોઝ ધ નેબર ઓફ અબુ મિયાં. હી સો અબુ મિયાં ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. તેમના ઘેર જ્યારે ગોવિંદા ગયો ત્યારે એણે જોયું કે હી સો અબુ મિયાં ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ. એમના કુટુંબનું જે એકમાત્ર સભ્ય હતું તેની સાથે અબુ મિયાં વાત કરતા હતા, એ તેણે ગોવિંદાએ જોયું. ટોકિંગ એટલે વાતો કરતા. ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. એણે કીધું, હે અબુ ચાચા, તમે આજે ખૂબ ખુશ દેખાવ છો. યુ લુક હેપી એન્ડ હેલ્ધી. હાઉ ઇઝ લાઈફ નાવ. તમારું લાઈફ અત્યારે કેવું છે? તમારું જીવન અત્યારે કેવું ચાલે છે? હાઉ ઇઝ લાઈફ નાવ. તો અબુ મિયાએ જવાબ આપ્યો, આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. હું સૌથી સુખી માણસ છું. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદની મારા માટે નવું જીવન લાવી છે. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. શી લવ્સ મી અ લોટ. તે મને ખૂબ ચાહે છે. શી લવ્સ મી અ લોટ. એન્ડ ઇવન આઈ કેન નોટ લીવ વિધાઉટ હર. અને હું પણ તેના વગર રહી શકું તેમ નથી. એન્ડ ઇવન આઈ કેન નોટ લીવ વિધાઉટ હર. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. બીમિંગ વિથ જોય એટલે આનંદથી ઉભરાવું. અબુ ચાચા પણ આનંદથી જાણે કે ઉભરાતા હોય એટલે ખૂબ જ આનંદિત હોય એવું લાગ્યું. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. તેઓ ખૂબ જ આનંદિત હતા, આનંદથી ઉભરાતા હતા. બટ વાય વેર યુ ટેલિંગ હર. બટ વોટ વેર યુ ટેલિંગ હર. પણ તમે તમારી બકરીને શું કહેતા હતા? બટ વોટ વર યુ ટેલિંગ હર. આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. જ્યારે હું આવ્યો ત્યારે મેં જોયું કે તમે તમારી બકરી સાથે વાતો કરતા હતા. આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. તમે તમારી પ્રિય બકરી સાથે વાતો કરતા હતા તે મેં જોયું. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆ સેડ એન્ડ. હું તેને, જે પહેલી બકરી હતી કલુઆ, એનો જે દુઃખદ અંત હતો એની વાત કરતો હતો. આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી એટલે વાર્તા, વાત ઓફ કલુઆ જ સેડ એન્ડ એટલે કલુઆનો જે દુઃખદ અંત હતો. સેડ એટલે દુઃખદ, એન્ડ એટલે અંત. એની જે વાર્તા હતી એ હું તેને કહેતો હતો. એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. જે ટેકરી ઉપર થર્સ્ટી, બ્લડ થર્સ્ટ લોહી તરસ્યો, દંતવાળો હતો. બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. એની જે વાત હતી એ હું તેને કરતો હતો. અબુ મિયાં રિપ્લાઇડ. અબુ મિયાએ જવાબ આપ્યો ગોવિંદાને. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ મારી જે વાલી ચાંદની છે એ મને ક્યારેય મૂકીને જશે નહીં. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ. તેટલી સમજદાર છે. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ. તેટલી બધી સમજદાર છે. અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજદાર. એન્ડ હેપી વિથ મી. મારી સાથે ખુશ પણ છે એટલે મને લાગે છે કે મને છોડીને ક્યારેય જશે નહીં. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. હી એડ ઇટ. એડ એટલે ઉમેરવું. અબુ ચાચાએ ઉમેર્યું કે તે ખૂબ જ સમજદાર છે એટલે મને છોડીને ક્યારેય જશે નહીં અને મારી સાથે જ રહેશે, મારી સાથે ખુશ પણ છે. ગોવિંદા સેઠ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. આવા ખુશ જોઈને મને આનંદ થયો. ડિલાઇટેડ એટલે આનંદિત. આઈ એમ ડિલાઇટેડ ટુ યુ ટુ સી યુ લાઈક ધીસ. તમને આટલા બધા ખુશ જોઈને મને આનંદ થયો. આઈ એમ શ્યોર ચાંદની વિલ અ કંપની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ.
ટિલ એટલે સુધી, લાસ્ટ બ્રેથ એટલે અંતિમ શ્વાસ સુધી, એટલે મૃત્યુ પામે ત્યાં સુધી. ગોવિંદાએ કહ્યું, આઈ એમ શ્યોર, મને ખાતરી છે, ચાંદની વિલ અ કંપની, કંપનીનું ક્રિયાપદ છે અ કંપની એટલે સાથ આપવો, મને ખાતરી છે કે ચાંદની તમને જિંદગીના અંત સુધી સાથ આપશે. ચાંદની વિલ અ કંપની યુ ટિલ યોર લાસ્ટ બ્રેથ, જિંદગીના અંતિમ શ્વાસ સુધી એટલે મૃત્યુ પામો ત્યાં સુધી તમને સાથ આપશે એવી મને ખાતરી છે. સમ યર્સ પાસ્ટ, કેટલાક વર્ષો પસાર થયા, સમ યર્સ પાસ્ટ, કેટલાક વર્ષો પસાર થયા, ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ, હવે ધીમે ધીમે ચાંદનીને પણ જે ટેકરી હતી તેનું આકર્ષણ વધવા લાગ્યું. એટ્રેક્શન એટલે આકર્ષણ. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ, ચાંદનીને જે ટેકરી હતી એનું આકર્ષણ ધીમે ધીમે વધવા લાગ્યું. એવરી મોર્નિંગ શી વોચ્ડ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ, દરરોજ સવારે, એવરી મોર્નિંગ, દરરોજ સવારે શી વોચ્ડ, ચાંદની જે બકરી હતી એ જોતી હતી. શી વોચ્ડ ધ હિલ ટોપ્સ એટલે ટેકરી, જે ઊંચાળો ભાગ હોય, હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ, એકદમ કોમળ સૂર્યપ્રકાશમાં ચળકતી જે ટેકરીની ટોચ હોય, હિલ ટોપ્સ હોય, એને દરરોજ સવારે ચાંદની જોતી હતી. હાઉ બ્યુટિફુલ ધીસ હિલ આર, શી થોટ, ચાંદનીએ વિચાર્યું કે ટેકરીઓ કેટલી સુંદર છે. હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ આર, તો ધીસ હિલ્સ વર વેરી બ્યુટિફુલ, ટેકરીઓ ખૂબ જ સુંદર હતી એવું ચાંદનીએ વિચાર્યું. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રિજ, બ્રિજ એટલે પવનની લહેર, રિફ્રેશિંગ એટલે ખુશનુમા. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રિજ દેટ બ્લોઝ થ્રુ ધેમ, ટેકરી તરફથી જે પવનની લહેર આવે છે તે કેટલી ખુશનુમા છે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ, મારે દોડીને ત્યાં જવું જ જોઈએ. આઈ મસ્ટ રન અક્રોસ, અક્રોસ એટલે આ પારથી પેલે પાર, એક બાજુથી બીજી બાજુ. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ, જે સુંદર મજાના ખેતરો જે હરિયાળા, ત્યાં મારે દોડીને જવું જ જોઈએ એવું ચાંદનીએ વિચાર્યું. શી રેન ટોવર્ડ્સ ધ હિલ, તેણીની ટેકરી તરફ દોડી, ટોવર્ડ્સ એટલે ની તરફ, શી રેન ટોવર્ડ્સ ધ હિલ બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક, પણ એક આંચકો આવ્યો અને તે તરત જ ઊભી રહી. બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક, જર્ક એટલે આંચકો. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક, તેની ગળાની આજુબાજુ એક દોરડું બાંધેલું હતું. રોપ એટલે દોરડું, એટલે ત્યાંથી જઈ શકી નહીં, આંચકાથી ઊભી રહી. રોપ એટલે દોરડું, અરાઉન્ડ હર નેક, નેક એટલે ગરદન, તેની ગળાની આજુબાજુ એક દોરડું બાંધેલું હતું એટલે ચાંદની ટેકરી તરફ જઈ શકી નહીં. શી હેટેડ ઇટ મોસ્ટ, તે એ દોરડાને સૌથી વધારે ધિક્કારતી હતી. શી હેટેડ ઇટ મોસ્ટ, હેટ એટલે ધિક્કારવું. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ગ્રીન ગ્રાસ, ધીમે ધીમે હવે ફેરફાર થવા લાગ્યો. ચાંદનીએ જે એકદમ ગ્રીન ગ્રાસ હતું, હરિયાળું ઘાસ, એ ખાવાનું બંધ કર્યું. ગ્રેજ્યુઅલી, ક્રમશઃ, ધીમે ધીમે, ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ એટલે બંધ કર્યું ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રીન, જે મજેદાર અનાજ હતું એ પણ ધીમે ધીમે ખાવાનું બંધ કર્યું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ, હવે તેને અબુ ખાનની જે વાર્તાઓ હતી એમાં પણ રસ પડતો ન હતો, એમાં તેને રસ ગુમાવ્યો હતો. શી લોસ્ટ હર એપીટાઇટ એટલે ભૂખ, તેની ભૂખ પણ મરી ગઈ હતી એટલે વધારે ખાતી નહોતી. શી લોસ્ટ હર એપીટાઇટ, તેની ભૂખ મરી ગઈ હતી. ગ્રુ વેરી થિન, ગ્રુનું ભૂતકાળ છે ગ્રુ, ખૂબ જ દુબળી બની ગઈ હતી, ખૂબ જ પાતળી થઈ ગઈ હતી, ખાતી નહોતી, એટલા માટે ગ્રુ વેરી થિન. શી સ્ટેડ મૂટલેસલી એટ ધ હિલ, એકદમ નિરાશ થઈને આખો દિવસ સતત ટેકરીની સામે જ જોઈ રહી હતી. સ્ટેર એટલે એક દર જોઈ રહ્યું. શી સ્ટેડ મૂટલેસલી એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ, સૂર્યના પ્રકાશમાં જાણે કે સ્નાન કરતી હોય ટેકરીઓ, એવી રીતે તેના તરફ જોઈ રહી હતી. ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, અને આકાશની સાથે જાણે કે રમતી હોય તેવી રીતે તે ટેકરીઓ તરફ જોઈ રહી હતી. શી સ્ટેડ મૂડલેસલી એટલે મૂડ વગર, દુઃખી થઈને. શી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિસ ડિયર ચાંદની, સેન્સ એટલે સમજ પડવી, પડી જવી. અબુ ખાને ખબર પડી ગઈ કે એની જે ડિયર ચાંદની હતી એમાં શું થતું હતું. હેપન એટલે થવું, બનવું. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિસ ડિયર ચાંદની. હી પુસ્ડ હર ઇન ટુ અ સ્મોલ હટ, તરત જ તેણે એક નાનકડી જે ઝૂંપડી હતી એમ તેને પૂરી દીધી. હી પુસ્ડ હર ઇન ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર, એનું બારણું બંધ કરી દીધું. બટ ફરગોટ ટુ ક્લોઝ ધ ડોર
विंडो एट द बेक, और पाछळनी बाजू जे बारी हती ए बारी बंद करवानुं भूली गया था, बट फरगोट टू क्लोज द स्मॉल विंडो एट द बेक, पाछळनी जे बारी हती ए बारी बंद करवानुं भूली गया हता। द सेम नाइट, एज रात्रे, द सेम नाइट एज रात्रे चांदनी मेड द विंडो हर पेसेज फॉर फ्रीडम, चांदनीए एज जे बारी हती एने पोतानी आज़ादी माटेनो रस्तो बनावी दीधो। चांदनी मेड द विंडो हर पेसेज फॉर फ्रीडम, फ्रीडम एटले आज़ादी, आज़ादी माटेनो रस्तो ए बारीने तेणे बनावी दीधो। वेन चांदनी रीच द हिल टॉप द बिग येलो सन वॉज राइजिंग इन द होरिजन, જ્યારે ચાંદની ટેકરીએ પહોંચી, વેન ચાંદની રીચ ધ હિલ ટોપ ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝન, ક્ષિતિજ ઉપર સૂર્યનો ઉદય થયો હતો, રાઈચ એટલે ઉગવું, વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝન એટલે ક્ષિતિજ, સૂર્ય ઉગતો હતો। બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં, થેન્ક યુ।